गुड मॉर्निंग विद्यार्थियों, धोरण 9 विज्ञान में आपणे काले 15મું चेप्टर चाल्युं हतुं अन्न स्रोत में सुधारणा, बराबर। हवे हुं आगळ तमने एमां ज आगळ पॉइंट समजावुं छुं। आगळ आपणे पशुपालन नो अर्थ समजीए तो आपणे के पशुओनुं पालन करवुं एटले के एमने खोराक व्यवस्थित आपो, एमने रहेठाणनी दवानी सुविधाने सारूं करवुं, આપણને ઉપયોગી એવા પ્રાણીઓના આહાર, વહન, આરોગ્ય અને સંવર્ધન જેવી બાબતોની કાળજી રાખવામાં આવે છે તે જે વિજ્ઞાનની શાખાએ પશુપાલન કહે છે। પ્રાણીજન્ય આહાર, મરઘા, બતકા અને મત્સ્ય જેવા પ્રાણીઓ દ્વારા આપણને પ્રાણીજન્ય આહાર મળે છે। દૂધ આપતા પશુઓની વાત કરીએ આપણે તો આપણા દેશમાં ગાય, ભેંસ, ગેટા અને બકરા દ્વારા મુખ્યત્વે દૂધ ઉત્પાદન કરવામાં આવે છે। જર્સી, બ્રાઉન, સ્વીસ જેવી ગાયને વિદેશી જાત દ્વારા વધુ દૂધ પ્રાપ્ત થાય છે। આગળ છે પશુઓને થતા રોગો। પશુઓને ઈતરડી, બગાઈ જેવા બાહ્ય પરોપજીવીઓ અને કૃમિ જેવા અંતઃ પરોપજીવીઓ દ્વારા રોગ લાગુ પડે છે। તમે ઘણીવાર કૂતરાને કે ગાયને તમે જોઈ હશે તો એમના શરીર ઉપર ઈતરડી અને બગાઈ જેવા જે બાહ્ય પરોપજીવી છે એ જોવા મળતા હોય છે અને તેમના શરીરની અંદર કૃમિ જેવા અંતઃ પરોપજીવી રોગ લાગુ પડી શકે છે। વાયરસ, બેક્ટેરિયા, ફૂગ દ્વારા પશુઓને ચેપી રોગ લાગુ પડે છે। અમુક વાર તમે કૂતરાને કે ગાયને તમે જોયા હશે કે લોકોને ગળામાં કોઈ પ્રકારનું વાયરસ દ્વારા ઇન્ફેક્શન થયેલું હોય છે, બેક્ટેરિયા દ્વારા અથવા ફૂગ દ્વારા પણ એઓને અન્ય ચેપી રોગો લાગુ પડી શકે છે। આગળ આપણે જોઈએ પોઈન્ટ મરઘા પાલન। મરઘા પાલન દ્વારા ઈંડા અને માંસ મળે છે જે પ્રોટીન સભર આહાર છે, બરાબર। તો ઈંડા અને માંસ એ શું છે, એમાં બહુ જ પ્રમાણમાં શું હોય છે, પ્રોટીન હોય છે। ઈંડા માટે ઉછેરવામાં આવતી મરઘીને લેહર કહે છે, તેમજ માંસ માટે ઉછેરવામાં આવતી મરઘીને બોઇલર કહે છે। ઈંડા માટે મોટા ભાગે લેયર નામની મરઘી ઉછેરવામાં આવે છે અને એના માંસ માટે કઈ મરઘી, તો કે બોઇલર મરઘી ઉછેરવામાં આવે છે। મરઘા ઉછેર દરમિયાન મરઘાના સ્વચ્છ હવા ઉજાસવાળા રહેઠાણ, આહારની ગુણવત્તા, રહેઠાણમાં યોગ્ય તાપમાન તેમજ સ્વાસ્થ્ય જેવી બાબતોનું પ્રબંધન કરવામાં આવે છે। જ્યારે પણ મરઘાઓનો ઉછેર કરવામાં આવે ત્યારે તેમને સ્વચ્છ અને ઉજાસવાળું વાતાવરણ આપવામાં આવે છે, તેમના ખાવા પીવાની ગુણવત્તા પણ સારી હોય એવું આપવામાં આવે છે અને રહેઠાણમાં પણ યોગ્ય તાપમાન હોય તેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે। આગળ છે મત્સ્ય ઉછેર। મત્સ્ય એ પ્રોટીનસભર પ્રાણીજન્ય આહારનો અગત્યનો સ્ત્રોત છે। મત્સ્ય ઉછેર દ્વારા બે રીતે મત્સ્ય મેળવવામાં આવે છે। માછલીઓ આપણે બે રીતે મેળવી શકીએ છીએ, પ્રાકૃતિક સ્ત્રોતમાંથી માછલી પકડવી, પ્રાકૃતિક સ્ત્રોત એટલે કે નદી હોય, તળાવ હોય, બરાબર, એમાંથી માછલીઓ પકડીને, અથવા બીજું છે માછલીઓને કૃત્રિમ રીતે ઉછેરવાની। પોમ્ફેટ, મેકરેલ, ટુના અને સાર્ડિન્સ એ દરિયાઈ મત્સ્ય છે જે દરિયામાંથી મળી આવે છે, તેમજ કટલા, રોહુ, મિંગલ એ મીઠા પાણીની મત્સ્ય છે। ઝીંગા જેવી કવચીય માછલી પણ ખોરાકનો અગત્યનો સ્ત્રોત છે, બરાબર। આ બધી જ માછલીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે। આગળનો પોઈન્ટ છે મધમાખી ઉછેર। મધમાખી ઉછેર દ્વારા મધ અને મીણ પ્રાપ્ત થાય છે, બરાબર। આપણે જે બજારમાંથી મધને એવું ખાઈએ છીએ તો એ મધમાખીઓ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે અને મીણ પણ મધમાખીના જે ફૂડો હોય છે એમાંથી બનાવવામાં આવે છે। વ્યવસાયિક સ્તરે મધ ઉત્પાદન કરવા એપિસ સેરેના ઇન્ડિકા, એપિસ ફ્લોરી, એપિસ ટોર્સાટા જેવી દેશી જાતની મધમાખી તેમજ ઇટાલીની મધમાખી એપિસ મેલિફેરાનો ઉપયોગ વધુ મધ ઉત્પાદન માટે થાય છે। આ જે મધમાખી છે એ વધુ પ્રમાણમાં શું આપે છે, મધનું ઉત્પાદન કરે છે, બરાબર। તો આવી રીતે અહીંયા આપણે આટલા પોઈન્ટ સમજવાના છે આ ચેપ્ટરમાં। હવે હું તમને અમુક પ્રશ્નોના જવાબ છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવીશ, બરાબર।